श्री कृष्ण विद्यार्थीओ, आज आप धोरण सात विषय गणित चेप्टर नंबर त्रण माहिती नु नियमन बराबर एम आज आप स्वाध्याय 3.3 छे एनो सम नंबर 4 छे ए गणवानो छे। हवे अहीं पहेला जे विगत आपेली छे ए समझी लईए। एक विद्यार्थी ना प्रथम सत्र अने बीजा सत्र ना परिणाम देखाव नीचे आपेला छे। એટલે કે જે માહિતી છે એ નીચે આપેલ છે। યોગ્ય પ્રમાણમાં પલય દ્વિલંબ આલેખ દોરો, એટલે દ્વિલંબ આલેખ છે એ દોરવાનો છે, અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। આપણે નીચેના પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે। હવેમાં જોઈ લઈએ આપણે જે વિગત છે વિષય, તો અંગ્રેજીમાં પ્રથમ સત્રમાં 67, બીજા સત્રમાં 70, તફાવત થશે 3, એટલે કે 3 માર્ક્સનો વધારો થયો। પ્રથમ હિન્દી છે, પ્રથમ સત્રમાં 72, પછીના ક્ષેત્રમાં 65, એટલે કે છે -7 છે, એટલે કે 7 છે એ ઘટી જશે, એટલે -7 લખેલા છે। એના પછી ગણિત છે, પહેલા સત્રમાં 88 છે, બીજામાં 95 છે, તેમાં 7નો વધારો થયેલો છે, અહીંયા હિન્દીમાં 7નો ઘટાડો થયેલો છે। વિજ્ઞાન છે 81 છે, બીજા ક્ષેત્રમાં 85, 4નો વધારો થાય છે। સામાજિક વિજ્ઞાન છે 73 છે પહેલા ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રમાં 75 છે, એટલે 2નો વધારો થશે। હવે અહીંયા તો કે દર વખતે આપણે સમકાલીક દોરતા તો એક જ વિગત, માની લો કે એક જ વિષયનું અથવા તો એક જ સત્રનું આપેલું હોય એવું બની શકે, પણ આ વખતે સત્ર 2 છે, એટલે કે આપણી પાસે વિગત છે એ કેવી છે, તો કે 2. હવે આપણે જે આ વિગત છે એના તો કે દ્વિલંબ આલેખ છે એ આપણે દોરશું બરાબર, અને પછી આપણે પ્રશ્નોના જવાબ છે એ આપશું। તો હવે આપણે પેલા દ્વિલંબ આલેખ છે એ દોરી લઈએ। હવે અહીંયા તો કે આપણે શું કરવાનું છે, તો કે અહીંયા પ્રમાણમાપ વાય અક્ષ પર એક એકમ લંબાઈ બરાબર 5 ગુણ લીધેલા છે। હવે આપણે શું કરશું, તો કે એક્સ અક્ષ છે ત્યાં વિષય લખીશું, અને જે વાય અક્ષ છે ત્યાં સત્રના જે ગુણ મેળવેલા છે એ આપણે લખીશું। તો હવે અહીંયા તો કે ગાળો છે એ 5-5નો રાખેલો છે, તમે તમારી રીતે 10નો પણ ગાળો રાખી શકો છો, પણ મેં અહીંયા તો કે 5-5નો ગાળો રાખેલો છે। હવે દ્વિલંબ આલેખ દોરવાના છે તો કઈ રીતે દોરશું એ પહેલાં જોઈ લો, તો કે સૌ પ્રથમ આપણે 5-5નો ગાળો રાખી અને ગુણ છે એ દર્શાવી દેશું। તો અહીંયા 0 છે તેમાં 5 નાખીએ તો 5, 10, 15, 20 એમ સૌથી વધુ ગુણ કેટલા છે, તો કે 95, આપણે 95 સુધી લઈ જશું લખવામાં। હવે એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે અહીંયા છે દ્વિલંબ આલેખ છે, તેથી આપણી પાસે 2 માહિતી છે, તો બંને સ્તંભ છે એને અલગ અલગ રીતે ડિઝાઇનથી દર્શાવીશું બરાબર। એટલે હવે અહીંયા આપણે સત્ર આપણે છે અહીંયા જે વિષયના માર્ક્સ છે એ પ્રમાણે સ્તંભ દોરીશું। હવે ખાસ યાદ રાખવાનું છે તો કે અહીંયા પેલો નીચે છે આપણે વિષય લખેલો, પેલો કયો હતો, હવે તો કે અંગ્રેજી, હવે અંગ્રેજી છે એમાં તો કે પ્રથમ સત્રમાં કેટલા છે 67, હવે આપણે 5-5નો ગાળો રાખેલો છે, તો 1 લીટી બરાબર કેટલા થાય 1, 2 લીટી બરાબર 2, 3 લીટી બરાબર 3, 4 લીટી બરાબર 4, અને 5 લીટી એ પાછું જે આપણે છે ગાળો રાખેલો હોય એ આવી જાય। તો 67 છે ખાસ જો કઈ રીતે હોય દોરવાનું, તો કે સૌથી પહેલા તમારે 2 લીટી છે ઊભી દોરવાની, ક્યાં સુધી, તો કે 67 છે એટલે 65 ની ઉપર કેટલા આવશે 2 લીટી, 1 અને 2, અહીંયા તમારે 67 છે એ ઊભી લીટી કરી અને આડી લીટી છે જ્યાં આવશે અહીંયા આપણે દોર નાખશું, અહીંયા આવશે 67, એટલે પેલું સત્ર થશે જે મેં આ રીતે આમ નિશાની બતાવેલી છે। હવે બીજું સત્ર છે એમાં કઈ રીતે, એને કેટલા માર્ક્સ આવ્યા, તો કે 70, એટલે હવે શું કરવાનું, તો કે તમારે છે પાંચ પાસેના સ્તંભ આલેખ હોય બરાબર, તો અહીંયા છે જે અહીંયા આ જે સ્તંભ આલેખ છે એ તો કે અહીંયા પાંચ પાસેનો હોવાથી શું કરશું આપણે, તો કે જે પાંચ પાસેનો સ્તંભ આલેખ છે એના માટે આપણે તો કે સૌથી પહેલા તો જે 67 વાળી લાઈન છે એ 70 છે, તો થોડીક ઊંચી દોર નાખશું 70 સુધી, અને પછીની બાજુની લાઈન છે એ 70 સુધી લઈ જશું, એટલે કે આ જોઈન્ટ થઈ જશે, અને 70 છે આડી લીટી અહીંયા દોરી નાખશું, એ રીતે બધા જ ચારે ચાર છે એ કમ્પ્લીટ કરવાના છે, એટલે આમ જોઈન્ટમાં આવશે। તો બીજું સત્ર છે એને આડી લીટીથી દર્શાવે છે જે તમે અહીં અલગ અલગ જોઈ શકો છો। હવે આપણે હિન્દી લેશું, હિન્દીમાં પ્રથમ સત્રમાં 72 છે એટલે 70ની ઉપર 2 લીટી આવશે, પછી તો કે બીજા સત્રમાં 65 છે, તો આપણે શું કરવાનું છે, તો કે જે 65 આવતા હોય અહીંયા લીટી કરી અને પછીની લીટી છે એ તો કે નીચે લઈ જવાની થશે, એટલે જોઈન્ટ થઈ જશે,
एना पछी गणित छे, तो एमा पहला क्षेत्र में 88 छे, एटले के 85 नी माथे 3 लीटी आवशे। ए स्तंभ हवे कई रीते दोराय तमने ख्याल छे। पछी मा एने तो के 95 छे, एटले आपणे 95 छे एटले बाजूनी छे आ लीटी छे ई ऊपर 95 सुधी लई जासुं, अने बाजूनी लाइन छे तो के आपणे 0 थी 95 सुधी ऊपर दोरीशुं, अने पछी 95 आवे ई आडी लीटी करी नाखशुं, ए मुजब बनशे। एना पछी छे विज्ञान विषय, तो एमा छे प्रथम सत्र में 81 एटले 80 नी ऊपर 1 लीटी आवशे, अने बीजा सत्र में छे 85 जे हवे तमने ख्याल छे कई रीते दोरवुं, एटले 85 सुधी लई अने बन्ने स्तंभ बनशे, बराबर। हवे आपणे एना पछी छे सामाजिक विज्ञान, प्रथम सत्र में 73 छे एटले के 70 नी माथे 3 लीटी आवशे, अने बीजा सत्र में 75 छे एटले आपणे 75 सुधी करी नाखशुं आ रीते छे, ए तो के बधा स्तंभ बनशे, अने वच्चे एक एक आपणे खानुं छे बराबर, ए आपणे तो के खाली राखीशुं, जेथी आपने ख्याल आवे के आ जे खानुं खाली राखेल छे एनाथी तो के आपणे व्यवस्थित छे आपणो आलेख छे ए बने, बराबर। कोई माहिती छे ए भेगी रही जशे नहीं, आ रीते तमारे दोरवानुं थशे, बराबर। हवे तमने तो के ख्याल आवशे कई रीते दोरवो छे। हवे आपणे प्रश्नना जवाब आपीए। हवे कीधेलुं छे अहींया तमने के विद्यार्थीए क्या विषयना देखावमां सौथी सारो सुधारो छे, तो तफावतथी जोई शकाय केमां वधारे गुण छे, तो के गणितमां +7 छे एटले गणित छे एमां सारो सुधारो छे। पछी क्या विषयमां विद्यार्थीना देखावनो सुधारो सौथी ओछो छे, तो के सामाजिक, अहींया छे सामाजिक विज्ञान, માત્ર 2 ગુણનો જ ફેર પડેલો છે, પણ જો માઇનસ વાળી લાઈન છે એ ધ્યાનમાં લેવાશે નહીં, કારણ કે એ સુધારોની પણ ઘટાડો બતાવે છે, બરાબર। एना पछी छे एटले आ रीते -7 -2 बराबर, आ रीते छे -3 ए रीते आपणे बतावेलू छे। शुं कोई विषयमां परिणाम नीचू गयुं छे, तो के हा हिंदी छे एमां पहेला 72 हता अने पछी 65 एटले हिंदी छे एने विषयमां तो के एने ओछा गुणमां घटाडो थयो, एटले केमां नीचू गयो एनुं परिणाम, तो के हिंदीमां। હવે આપણે સ્વાધ્યાય 3.3 છઠ્ઠો સમ છે એ જોશું। પાંચમો સમ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે, બરાબર। તો રકમ જોઈ લઈએ। નીચે કોષ્ટકમાં જુદા જુદા શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી આપવામાં આવી છે। આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરો, જેમ આપણે આસપાસ પાસેનો દોરેલો હતો એ મુજબ જ આપણે દ્વિલંબ આલેખ છે એ દોરવાનો થશે, બરાબર। હવે આપણે તો કંઈ આપેલું છે, શહેરોનું તાપમાન 20/6/2006, પછી શહેર મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન, હવે પેલું છે અમદાવાદ, એમાં મહત્તમ પેલું છે એ મહત્તમ હશે અને બીજું બોલી છે લઘુત્તમ 38 અને 39, તો તફાવત કેટલો બોલે છે 9 ડિગ્રીનો। અમૃતસર છે 37 અને 26, તફાવત 11 ડિગ્રી। બેંગ્લુરુ છે 28 અને 21, તફાવત 7 ડિગ્રી। ચેન્નઈ છે 36 અને 27, તફાવત 9 ડિગ્રી। દિલ્હી છે 38 અને 28, 10 ડિગ્રી। એના પછી છે જયપુર છે 39 અને 29, એમાં પણ 10 ડિગ્રી આવશે। જમ્મુ છે 41 અને 26, એમાં 15 ડિગ્રી આવશે, અને મુંબઈ છે 32 અને 27, જેમાં 5 ડિગ્રી આવશે, બરાબર। આ રીતે છે એ આપને તાપમાન આપેલા છે। હવે લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। હવે અહીંયા મેં તફાવત છે એના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્નોના જવાબ અપાય છે, તો એ પણ આપણે જોઈ લઈએ। જેમ કે આપેલી તારીખે ક્યાં શહેરનું તાપમાન સૌથી, અહીં કીધેલું છે ક્યાં શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે, તો તમને જોઈ જ શકો અમે આજે આપેલા છે એમાં શું આપેલા છે, તો કે તફાવત, બરાબર। તો એ તફાવત સૌથી મોટો કયો દેખાય છે, તો કે 15 એટલે કયું શહેર આવશે, જમ્મુ। પછી કીધું કે કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી ઓછું ગરમ છે, જેમ ડિગ્રી છે તાપમાન વધુ હોય મહત્તમ હોય એ વધુ ગરમ, અને જેનું તાપમાન છે લઘુત્તમ છે એમાં ઓછું હોય એ ઓછું ગરમ। તો તમે જોવો અહીંયા વધુ છે મહત્તમ એટલે વધુ તાપમાન છે એ, તો કે વધુ ગરમ હોય એટલે કયું આવશે, તો કે જમ્મુ 41 ડિગ્રી સૌથી વધારે છે, અને આમાં સૌથી ઓછું કયું છે, તો કે બેંગ્લુરુ કેટલું છે, તો કે 21 ડિગ્રી, બરાબર। એ રીતે એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજા ના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય, મહત્તમ તાપમાન છે એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય, તો એવા જે બે શહેરો છે એના આપણે નામ આપવાના છે, તેમાં છે તો કે બેંગલુરુ અને જયપુર, બરાબર। એનું તમે જોઈ શકો છો મહત્તમ બરાબર અને લઘુત્તમ, અહીંયા છે તમને બેંગલુરુનું તમે જોઈ શકો કેટલું છે, તો કે મહત્તમ 28, જયપુરનું તમે જોઈ શકો તો કેટલું છે લઘુત્તમ 29,
अथवा तो तमे बेंगलुरु अने अमदावाद नु पण जोई सको, एमा पण सेम ज छे। बेंगलुरु एनु केटलू छे तो के 28 अने जयपुर सॉरी अमदावाद छे एनु लघुतम केटलू छे तो के 29। पछी तमने कीधेलू छे एवा शहरोना नाम आपो के जेना तापमान नो तफावत सौथी ओछो होय, तो सौथी नानी संख्या कई देखाय छे तो के 5 सेल्सियस। 5 सेल्सियस छे तफावत, ई कोनो बतावे छे तो के मुंबई नो। हवे आपणे तो के अहींया जे आपने आपेला छे डेटा एना उपरथी आपणे स्तंभ आलेख छे बराबर द्विलंब आलेख छे ए तैयार करीशुं। हवे अहींया आपणे तो के जे द्विलंब आलेख छे ए तैयार करीशुं, एटले एक्स अक्ष पर शहर हशे अने वाय अक्ष पर छे ए तो के तापमान छे बराबर। हवे आपणे तो के लईए पेलू छे अमदावाद छे। हवे अहींया द्विलंब आलेख दोरवा माटे शुं करशुं तो के आपणी पासे जे स्तंभ छे ए तो के एना माटे जे आ लीटी छे ए तो के लिमिटेड छे, एना माटे तो के एक छे आ आखी एक लीटी छे एमां तो के आपणे अर्ध अर्ध करी अने बंने भेगा दोरीशुं बराबर, कारण के लीटी नो अभाव होवाथी। ए रीते आ एक लीटी नी अंदर बे, हवे कई रीते भाग पड़शे तो के टोटल लीटी केटली छे 1 2 3 4 ने 5। 5 लीटी होय तो शुं करवा पड़े तो के त्रीजी लीटी छे एटले के अढ़ी अढ़ी बे मां आववा जोईए, एटले अढ़ी लीटी आ बाजू मां थशे बराबर महत्तम तापमान, अढ़ी लीटी छे ई लघुत्तम तापमान मां थशे। आ रीते बधी मांथी एक मांथी बब्बे भाग पाड़ी शुं तो पेला आपणे जोईए हवे अमदावाद मां तो के महत्तम केटलू छे 38, एटले तो के 40 नी माथी बे लीटी ओछी थशे एटले केटलू आवशे 38। लघुत्तम केटलू छे तो के 39 एटले 25 नी माथे 4 लीटी आवशे बराबर। ए रीते अमृतसर मां छे महत्तम 37 छे एटले 35 नी माथे 2 लीटी लेशुं, बधी मां तमारे अहींया छे बराबर ए रीते अढ़ी अढ़ी लीटी छे, अहींया वच्चे एक लीटी तमारे थी दोरवाने ध्यान लेवानुं रहेशे। पछी छे अमृतसर मां केटली छे तो के 26 छे एटले 25 नी माथे 1 लीटी आवशे अने फरी पाछी तमे दोरशो। हवे छे बेंगलुरु मां महत्तम छे 28 छे एटले 25 नी माथे 3 लीटी आवशे। पछी छे बेंगलुरु मां लघुत्तम 21 छे 20 नी माथे 1 लीटी आवशे, तो दरेक ने मैं कीधेलू छे के अहींया 1 2 ने 2.5 लीटी ए तमारे छे आ लीटी खास ध्यान राखी अने दोरवानी छे एटले बे हाफ हाफ थई जाय। चेन्नई छे एमां महत्तम छे 36 अने लघुत्तम छे 27, जे तमे ख्याल छे कई रीते दोरवानुं छे। ए पछी दिल्ली छे एमां महत्तम छे 38 अने लघुत्तम छे तो के 28। ए ज रीते जयपुरमां छे महत्तम 39 छे अने लघुत्तम छे ई 29 छे। एना पछी छे तो के एना पछीनुं आपणे लईए छीए शहर, એના પછીનો આપણે જમ્મુ લઈએ છીએ એમાં મહત્તમ 41 છે 40 ની માથે 1 આવશે અને લઘુત્તમ 26 છે 25 ની માથે 1 લીટી આવશે અને આ રીતે જોઈન્ટમાં દોરી શકશો। એના પછી મુંબઈ છે એમાં મહત્તમ 32 છે અને લઘુત્તમ 27 છે, એટલે તમારો જે આ દ્વિલંબ આલેખ છે એ કમ્પ્લીટ થઈ જશે। તો વિદ્યાર્થીઓ હવે આજે આપણે આ જે ચેપ્ટર નંબર 3 છે માહિતીનું નિયમન એ અહીં પૂર્ણ થાય છે। હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 છે એનો અભ્યાસ કરીશું।